गुड मॉर्निंग फ्रेंड्स, श्री कन्या प्राइमरी विद्यालय धोरण 6 विषय गणित। हवे में जोईए आपणे चेप्टर नंबर 5 पायाना आकारोनी समझूती। तो पायाना आकारोनी समझूती जोईए स्वाध्याय 5.3। स्वाध्याय 5.3 ने अंदर शुं कहे छे आपणे जोईए। स्वाध्याय 5.3 में शुं कहे छे, नीचेना जोड़का छे जोड़वा माटेनुं के छे। तो आपणे छे जोड़का जोड़िए अने जोईए। हवे शू कहे छे, पहेलू छे एम पीछे सरळ कोण। सरळ कोण छे ई कोने कहेवाय? आटानो जे अर्धो होय, आटाना अर्धा होय एने सरळ कहेवाय। कोने कहेवाय? आटाना जे अर्धा होय एने सरळ कहेवाय। काटखूणो, काटखूणो एटले कोने कहेवाय? तो काटखूणो जे आटानो एक चतुर्थांश भाग होय, एक चतुर्थांश भाग होय ने एने काटखूणो कहेवाय। हवे ए ज रीते એમ કે છે લઘુ કોણ। લઘુ એટલે કેવું થાય? ગુરુ એટલે હવે એમ કે છે લઘુ એટલે કે એક ચતુર્થાંશથી નાનું। લઘુ એટલે બોલાય લઘુ પણ હોય કેવો માપ નાનું। એટલે જે એક આટો થતો, એક કાટખૂણો થતો હોય ને એનાથી નાનો ભાગ હોય ને તેને આપણે લઘુ કોણ કહી। પણ ગુરુ કોણ એટલે ગુરુ કોણ કોને કહેવાય? તો કે આપણે આટાના એક ચતુર્થાંશથી અને એક તૃતીયાંશના ભાગની વચ્ચે આવતું હોય ને જે મિડલમાં, એને આપણે કહીએ ગુરુ કોણ। હવે પ્રતિબિંબ કોણ, પ્રતિબિંબ કોણ એટલે કોણ કે આટાના અડધાથી વધારે હોય ને એને પ્રતિબિંબ કોણ કહી શકાય। શું કહી શકાય? તો કે પ્રતિબિંબ કોણ આપણે કહી શકીએ। હવે આપણે ત્યાર પછીનું જોઈએ, ત્યાર પછીનું આપણે જોઈએ પ્રશ્ન નંબર 2। પ્રશ્ન નંબર 2 જોઈએ આપણે। પ્રશ્ન નંબર 2 ની અંદર શું કહે છે કે નીચે દર્શાવેલા ખૂણા કાટકોણ, લઘુકોણ, ગુરુકોણ, સરળકોણ અને પ્રતિબિંબ ખૂણાનું વર્ગીકરણ કરવાનું કે છે, કે એનું આપણે વર્ગીકરણ કરવાનું છે કે કયો કયો ખૂણો કઈ રીતે છે। તો આપણે જોતા જઈ કે કયો ખૂણો છે તેને શું કહેવાય છે। ચાલો એમાં આપણે જોઈએ, પહેલો ખૂણો છે, પહેલો ખૂણો છે એ કેવો છે? કાટખૂણાથી કેવો છે? નાનો છે। એટલે એને હું કેવું હોય તો કેવો ખૂણો કહી શકું? એને મારે જો કેવો જ હોય ખૂણો તો એને હું લઘુ કોણ કહી શકું। કેવો કહી શકું? લઘુ કોણ। પહેલો ખૂણો છે એ કેવો છે? લઘુ કોણ છે। હવે આપણે પહેલી આકૃતિ જોઈએ, પહેલી કઈ છે? તો કે પહેલી છે લઘુ કોણ છે। કેવું છે? તો કે આપણે કહીએ લઘુ કોણ। લઘુકોણ એટલે કયા કારણે લઘુકોણ છે આપણે એવું કીધું એ આપણે જોઈએ કે કયા કારણે લઘુકોણ છે। તો કે આપેલા માપનું કેવું છે, આપેલો ખૂણો છે એ કેવો છે? આપેલ ખૂણો કેવો છે? તો કે આપેલો ખૂણાનું માપ છે કાટકોણ કરતાં કેવું છે? કાટકોણ કરતાં ઓછું છે। કેવું છે? કરતાં ઓછું છે। એટલે આપણે એને શું કીધું? તો કે લઘુકોણ દર્શાવ્યો કે એ લઘુકોણ છે। હવે એ જ રીતે બીજી આકૃતિ છે, બીજી આકૃતિ જોઈએ તો એ આપણને કેવી દેખાય છે? તો કે ગુરુકોણ, કેમ કે કાટકોણ કરતાં થોડી વધારે મોટી છે એટલે બીજી છે ને હું કેવી કહી શકું? તો કે ગુરુકોણ, ગુરુકોણ બરાબર। તો ગુરુકોણ કહું છું। તો કે ગુરુકોણ એટલે કઈ રીતે ગુરુકોણ? તો કે આપેલા ખૂણાનું માપ છે કેવું છે? કાટકોણ કરતાં વધારે। કેવું છે? કાટકોણ કરતા વધુ છે। કેવું છે? વધુ છે। એટલા માટે હું એને કેવું કહીશ? તો કે ગુરુકોણ। ત્યાર પછીનું હું જોઉં તો ત્રીજો ખૂણો છે એ કેવો છે? જુઓ અહીંયા તમને ત્રીજો ખૂણો બતાવે છે। ત્રીજો ખૂણો છે કેવો છે? તો કે કાટકોણ। કેવો છે? કાટકોણ। કાટકોણ છે એટલે 90 નો ખૂણો હોય ને આપણે કાટકોણ કહીએ બરાબર। એટલે આ કાટખૂણો છે એ દેખાય જ છે। હવે જોઈએ ડી, ડી છે કેવો છે? પ્રતિબિંબ કોણ છે। જો અહીંયા આટલું એનું પ્રતિબિંબ પડે છે એટલે એને કેવો કહીએ છીએ આપણે? પ્રતિબિંબ કોણ કહીએ છીએ કે પ્રતિબિંબ કોણ છે। હવે જોઈએ ખૂણો ડી, ખૂણો ડી છે એ પ્રતિબિંબ કોણ છે એટલે આપણે લખીએ પ્રતિબિંબ કોણની વ્યાખ્યા ડી। ડી એટલે કે પ્રતિબિંબ કોણ કઈ રીતે કહી શકાય? તો કે કારણ કે એ ખૂણાનું માપ છે સરળ કોણ કરતાં વધારે છે। કેવું છે? સરળ કોણ કરતાં વધુ છે। કેવું છે? સરળ કોણ કરતાં વધુ છે એટલે એને આપણે કેવો કહીએ? પ્રતિબિંબ કોણ કહીએ છીએ। હવે ત્યાર પછીનું ઈ જોઈએ
ઈ માં શું કહે છે? ઈ આકૃતિ છે એ કેવી છે? સરળ કોણ છે, કેમ કે હાફ વર્તુળ આવે છે એટલે આને કેવી કહી શકાય? સરળ કોણ. સરળ કોણ એટલે સરળ કોણ કેને કહેવાય? તો સરળ કોણ એટલે કે આપેલા ખૂણાનું માપ બે કાટખૂણા જેટલું હોય. કેટલું હોય? બે કાટખૂણા જેટલું. જોઈએ ઈ. ઈ એટલે કે શું કે છે આપણને? કયું કીધું તમને? તો કે સરળ કોણ. સરળ કોણ કઈ રીતે કહી શકાય? તો કે બે કાટખૂણા જેટલું છે, એટલે બે કાટખૂણા જેટલું છે એટલે એને આપણે કેવું કહી શકીએ? તો કે સરળ કોણ કહી શકીએ. ત્યાર પછીની છેલ્લી આકૃતિ છે એમ. એ કેવી છે? લઘુ કોણ છે, બરાબર. ગુરુ નથી પણ કેવા લઘુ કોણ છે. બે ખૂણા છે, કેવા રચાય છે? નાના રચાય છે. તો આને મારે કેવું હોય? તો કેવી કહી શકું? લઘુ કોણ કહી શકું. કેવી કહી શકું? લઘુ કોણ. લઘુ કોણ એટલે આપણે જોઈએ તો કે બંને ખૂણાનું માપ કેવું હોય? બંને ખૂણાનું માપ કાટખૂણા કરતા કેવું હોય? કાટખૂણા કરતા ઓછું હોય. કેવું હોય? ઓછું હોય. મિત્રો અહીંયા છે તમારું સ્વાધ્યાય છે, આખું કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.